ما شاء الله لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله نعم الوكيل نعم المولى نعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم كل لوليك الهجة ابن الحسن صلواتك عليه وعلى بائه في هذه الساعه وفي كل ساعه وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه ارزك التوعة وتمتع فيها اللهم صل على محمد وعلي محمد وأجل فرجه بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا ونبينا والسفين المذنبين ورحمة للعالمين وابو القاسم محمد

અને આપણે આગાઝે દર્શમાં આગાઝે આગાજે દુઆ કરી અલ્લાહ મરઝુકના તૌફીક તા એ પરવરદિગાર મને તારી ઇતાઅત ની તૌફીક તા ફરમા બોદલ માસિયા મને તારી માસિયત થી તારા ગુનાહ કરવા થી તારી નાફરમાની કરવા થી બચાવ વસિદકન નિયા પરવરદિગાર મને સાચી નિયત તા ફરમા ઇમામે જમાના ના જે અસહાબ છે અઝીઝા ગ્રામી એ લોકો ની નિયત સાચી અને પાકી હશે

ખુદા ખુદા કરે કરે આ અનમોલ ફરમાવે અલ્લાહના સે અને અલ્લાહ પોતાના દોસ્તોને ઇનાયત કરે છે અજીઝાની ગ્રામી કામ ચાહે કોઈ પણ હોય ઇલ્મ હાસિલ કરવાનું હોય કે અમલ કરવાનું હોય પણ અજીઝાની ગ્રામી નિયત સાચી હોવી જોઈએ ઘણી વખત અજીઝાની ગ્રામી ચર્ચા વિચારણા થતી હોય છે આર્ગ્યુમેન્ટ થતી હોય છે બહેશ થતી હોય છે મુજાદિલા કરતા હોય છે લોકો તો આઝીઝાની ગ્રામી એમાં કોઈ ફાયદો ના હોય કે અગર નિયત એ હોય કે હું સામેવાળાને લાજવાબ કરી દઉં અને ખરેખર એ નિયત ના હોય કે હું આ ચર્ચા વિચારણાના જરીએ કોઈ ચીજને સાબિત કરું કે એ સાચું છે કે ખોટું એવી નિયત ના હોય પણ બસ સામેવાળાને લાજવાબ કરવાનો કોઈ પણ રીતે એટલે કે પોતાની અઝીઝાની ગ્રામી સાબિત થાય કે પોતે કઈક છે સાબિત થાય કે હરાઈ દો એવી બધી નિયત હોય તો એનો કોઈ ફાયદો નહીં રહે અઝીઝાની ગ્રામી દિનમાં ગૌરવ ફિકર કરવાની ચર્ચા વિચારણા કરવાની મુબાહિસા કરવાની બહુ વધારે ફઝીલત છે પણ એમાં જો નિયત સાચી હશે તો સવાબ મળશે એવી જ રીતે રસુલ ખુદા સોલેલા સલવાલી વસમની ખદીશ જોઈએ આદાબે ઇસ્લામી વોલ્યુમ બે પેજ નંબર બસો સત્યાવીસ કે જ્યારે તમે નમાઝ માટે ઉભા રહો અને નિયત કરીને સુરે ફાતે સુરે અલ્હમ અને બીજો સુરો પડો પછી સારી રીતે રૂકવું અને સજ્ધાને બજાવી લાવો અને તસહુદ અને સલામ કરો જ્યારે તમે આટલું કરી લેશો તો તમારી જે પહેલાની નમાઝ છે અને આ નમાઝ આ દરમિયાન તમારા જેટલા ગુના થયા છે એ બધા માફ કરી દેવામાં આવશે અલ્લાહ એક નમાઝ અને બીજી વચ્ચે જે ગુના થયા છે માફ કરી દેવામાં આવશે આલમ આપણને ગુનાહોની ઝિલ્લત થી નીકાળીને ફરમા ની ઇજ્જત હસી ફરમાવે તો ખુદા અઝીઝા નિગરામી અગર કોઈ વ્યક્તિ નો કોઈ બાબ કોઈ દર્શ ઇલનો કોઈ પાઠ લેસન હાસિલ કરવા માટે ઘરેથી એ નિયતથી હું આ ઇલ્મ હાસિલ કરીશ અને એના જરીએ ને હકની તરફ અથવા ગુમરાહીને હિદાયતની તરફ પલટાવીશ બાતિલને હક તરફ પલટાવીશ અથવા ગુમરાહીને હિદાયત તરફ પલટાવીશ તો એનો આ અમલ કે જે ઈલ હાસિલ કરવા માટે ઘરેથી નીકળી રહ્યો છે અમલ ચાલીસ વર્ષની ઈબાદત કરવા વાળા આ બીદોની ઇબાદતની જેમ છે બિહાર અનવાર વોલ્યુમ એક પેજ નંબર એકસો એક્યાસી ચેપ્ટર વન આ ઝીઝાની નિયતનો સવાલ છે આ બધો કે અગર કોઈ એ નિયતથી ઘરેથી નીકળે છે કે હું ઇલ હાસિલ કરીશ

જેને તમે જેને તમે અમારો જિક્ર કરતા જુઓ અને જે પણ અમારી મોહબ્બતનો અમારી મવાદતનો દાવો કરે તમને એ વાતની ગરજ ન ન હોવી જોઈએ તમને એ વાતની ગરજ નથી કે એ પોતાના દાવામાં સાચો છે કે જૂઠો છે અગર એ અમારો જિક્ર કરે છે અગર એ દાવો કરે છે કે એ અમારાથી મોહબ્બત કરે છે તો અઝીઝાની ગ્રામી તમારે એ નથી જોવાનું કે પોતાના દાવામાં સાચો છે કે જૂઠો છે તમને તમારી નિયતની સજા મળશે અને એને એના જૂઠની સજા મળશે અઝીઝાની ગ્રામી અગર કોઈ અહેલબેતનો જિક્ર કરી રહ્યો છે અહેલબેતની મોહબ્બત રાખી રહ્યો છે તો મારી ફરજ શું છે મારે એની ઇજ્જત કરવાની છે

અને એના ગુનેગાર જન્નતમાં દાખલ થશે ભાઈ શું કર્યું એને ફક્ત એક અઝાન આપી પણ નિયત શું હતી અલ્લાહની રીઝા હાસિલ કરવાની ખુલ્લુસ નિયત હતી તો અલ્લાહ એને ચાલીસ હજાર શહીદો નો સવાબ વિચારો ચાલીસ હજાર સિદ્ધિકો નો સવાબ આપશે અને એટલું જ નહીં ચાલીસ હજાર ગુનેગારોની શફાઅત કરશે જેના કારણે ગુનેગારો જન્નતમાં દાખલ થશે વસાયેલ ઉસિયા વોલ્યુમ ચાર પેજ નંબર ફોર્ટી કહેવાનો મતલબ એ છે કે કામ ભલે કેટલું પણ નાનું હોય ઓછા ટાઈમનું હોય ઓછી મહેનતનું હોય પણ અગર નિયત સાચી છે તો અજરે અસીમ ખુદ આપવા તૈયાર છે અગર કોઈ વ્યક્તિ રસુલ ઇસ્લામ સુલ્લા વાસમ ફરમાવે છે કે કોઈ વ્યક્તિ એ નિયતથી ઇલ્મ હાસિલ કરે કે એના જરીએ ઓલમાંથી મુકાબલો કરે અથવા જાહેરોની સામે ફખર મુબાહત કરે અને લોકોને પોતાનું ગીરવિદા બનાવે એટલે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે તો ખુદાવંદ વંદે આરમ એને જહનમાં નાખી દેશે આઝીઝા નિગ્રામીન અગર તમે કોઈ એવી વ્યક્તિને જોવું હોય કે જે જન્નતી હોય તો તમારે તાલીબી ઇલ્મને જોવું જોઈએ પણ અહિયાં રસુલ ઇસ્લામ સલ્લલ્લાહ સુલાહિ વસલમ આદાબ ઇસ્લામી વોલ્યુમ બે પેજ નંબર પર શું કહી રહ્યા છે કે અગર કોઈ શખ્સ ઇલ્મ હાસિલ કરે છે પણ નિયત શું છે ઓલમાઓ સાથે મુકાબલો કરે બે શબ્દો શીખીને ઓલમાઓ સાથે ઘણા લોકો દલીલો કરવા લાગતા હોય તો ઓલમાઓ સાથે મુકાબલો કરવા માટે કોઈ ઇલમ હાંસિલ કરે અથવા જાહીલોની સામે ફખર કરવા માટે કે હું તો આટલું ભણેલું છું હું આટલા આટલા વર્ષો નજફમાં ભણ્યો છું હું આટલા વર્ષો કુમમાં જઈને ભણ્યો છું ફખરો મુબાહત કરવા માટે ઇલ્મ હાંસિલ કરે અને લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે ઇલ હાંસિલ કરે તો ખુદાવંદે આલમ એને જન્મમાં નાખી દેશે તો અઝીઝો સમજમાં આવે છે કે જે સૌથી વધારે ફિકર કરવાની છે એ છે આપણી નિયતના બારામાં જીઝાની ગ્રામી મારો તમને સવાલ છે કે એક મા અગર પોતાના બચ્ચાની પરવરિશ કરે તો એ કેટલા ખુલુસ કરે છે કઈ નિયત થી કરે છે અલહમદુલિલ્લાહ નિયત હોય છે આ બાકી હાથ બની જાય બાકી પુંજી બની જાય મારા રસૂલ કયા મતના દિવસે લશ્કર તૈયાર થઈ જાય અઝીઝા નિગ્રામી જેટલી ખુલુસ નિયત થી માં પોતાની ઔલાદની પરવરીશ કરે છે એવું ખુલુસ ક્યાંય નથી જોવા મળતું ઘણી વખત એવી નિયત હોય છે કે જય ફીમાં કામ આવશે મારી એકલતાને દૂર કરશે માની લીધું અજીઝા ગ્રામી કે જય ફીમાં કામ આવશે એ નિયત થી મા બાપ મોટા કરે છે કે મારી લાકડીનો ટેકો બનશે પણ અજીઝા ગ્રામી તમે મને બતાવો કે અગર એ જ નિયત થી બધા મા બાપ કરી રહ્યા છે તો પછી જે બચ્ચા અપાહી જ હોય છે હાથથી ચાલી ફરી નથી શકતા શું એ લોકોની માં એ લોકોનો ખ્યાલ નથી રાખતી જ્યારે કે એને ખબર છે કે જ્યાં સુધી આ જીવશે ત્યાં સુધી મારે સેવા જ કરવાની છે એ મારી સેવા નહીં કરે બધાનો જવાબ હશે કે નહીં એવા આપા હીજ બચ્ચાઓને તો મા બાપ ઓર દિલો જાનથી રાખે છે ઓર એ લોકોનો ખ્યાલ રાખે છે તો અઝીઝાની ગરામી માની નિયત બહુ ઊંચી નિયત હોય છે ખુલ્લથી પોતાના બચ્ચાની પરવરિશ કરે છે અઝીઝાની ગરામી માના પગ નીચે ખુદાઈ જન્નત રાખી દેવી છે શું દરજ્જો મળ્યો છે માને અઝીઝો પણ તમે મને બતાવો કે અગર એની નિયત સાચી છે પણ એની પાસે એલમ નહીં હોય તો બહુ પોસિબલ છે કે એવી દવા પીવરાવી દેશે કે એવું ખાવાનું ખવડાવી દેશે કે એના બચ્ચાને નુકસાન પહોંચી જાય તો સાચી નિયતની સાથે ઇલ્મ હાંસિલ કરવું બહુ જરૂરી છે અને મારી નિયત સાચી હોય મિસાલના તોર પર અઝીઝો પણ મારી પાસે ઇલ્મ ના હોય તો બહુ જ પોસિબલ છે કે હું રિઝાય હાંસિલ કરવા જાઉં પણ અલ્લાહ મારાથી નારાજ થઈ જાય હું અલ્લાહની નાફરમાની ના કામ કરી દઉં મિસાલ ગ્રામી મને થાય છે મારા મહેમાન મારા ઘરમાં આવ્યા છે દરવાજા સુધી મૂકવા જવું મુસ્તહબ છે પણ હું પડદો કર્યા વગર જાઉં છું જ્યારે કે મને ખબર છે કે હું ઘરની બહાર નીકળીશ તો કોઈ ને કોઈ ના મહેરમની મારા તરફ નજર પડશે તો એમ તો આપણે એક સુન્નત કામ કરવા માટે ગયા પણ કર્યું શું અલ્લાહને નારાજ કરી એટલે સાચી નિયતિ સાથે સાથે ઇલ્મનું હોવું બહુ જરૂરી છે આઝીઝો માના પગ નીચે જન્નત છે માઓ ખુશ થઈ જાય છે કે આવો અલ્લાહ એ મારા પગ નીચે જન્નત રાખી પણ એક વસ્તુ યાદ રાખે કે જ્યારે કોઈ દરજ્જો મળે છે તો જિમ્મેદારીમાં વધારો થતો હોય છે આઝીઝો અગર એક ટીચરને પ્રિન્સિપલની પોસ્ટ આપવામાં આવે તો જિમ્મેદારી વધશે પોસ્ટ વધશે પગાર વધશે પણ સાથે સાથે જિમ્મેદારી પણ વધશે અઝીઝો એવી જ રીતે આપણા પગો નીચે જન્નત રાખીને અલ્લાહે આપણી જિમ્મેદારીમાં પણ વધારો કર્યો છે હવે હું ચાહું તમારા બચ્ચાને જન્નતી બનાવું ચાહું તો મારા બચ્ચાની બનાવું અને અઝીઝાની ગરામી જ્યાં સુધી આપણે એલ્મની હાંસિલ કરીએ દીનનું ત્યાં સુધી આપણે આપણા બચ્ચાની સહી પરવરિશ નહીં કરી શકીએ દાખલા તરીકે એક માં પોતાના બચ્ચાને કહી રહી છે કે બેટા પલાઠી વાળીને અદબથી બેસો અઝીઝાની ગ્રામી એક પલાઠી વાળવી ઇસ્લામમાં અદબ નથી ઇસ્લામમાં અદબ બે જાનુથી બેસવામાં છે ગોઠણ પર બેસવામાં અદબ છે તો અગર એક માં સાચી નિયતની સાથે પોતાના બચ્ચાની સહી પરવરિશ કરવા માંગતી હોય તેને ઇલ્મ હાસિલ કરીને પછી અમલ કરવાનો છે હું તમને અઝીઝાની ગ્રામી એક મોલાએ કાયનાતની હદીસ બતાવી રહી છું મોલા ફરમાવે છે તમામ ઇન્સાન મુર્દા છે ઇમામી નજરમાં કોઈ જીવતું નથી બત બધા મુર્દા છે સિવાય કે જે ઇલ્મ હાંસિલ કરે છે પછી આમ કહે છે કે તમામ ઇલ હાંસિલ કરવાવાળા સૂતેલા છે સિવાય જે ખુલુસથી અમલ કરે છે બધા ઇલમ હાંસિલ કરવાવાળા સૂતેલા છે સિવાય એ કે જે અમલ કરે છે અને બધા અમલ કરવાવાળા ઘાટામાં છે નુકસાનમાં છે ઈલ હાસિલ કરીને અમલ કરે છે અમલ પણ ખુલુસી સાથે કરે છે પણ ઈમામ કહે છે નહીં એ લોકો ઘાટામાં છે લોકો છે તો હવે મોલા શું કરવાનું છે આખી હદીશ એટલી ખૂબસૂરત હદીસ છે અઝીઝો આ એક હદીસ પર અગર કોઈ અમલ કરે યન જાણો કે જન્નતી છે ઈમામ શું કહે છે બધા મૂર્દા છે સિવાય કે જે ઇલ્મ હાસિલ કરે છે એનો મતલબ છે કે ઇલ્મ જિંદગી છે અને જહાલત મોત છે જેટલું નુકસાન આ જહાલતના કારણે પહોંચ્યું છે અજીઝાની ગ્રામ એટલું કોઈ બીજી વસ્તુથી નથી પહોંચ્યું દુશ્મનો કામયાબ થઈ જાય છે પોતાની સાજિશોમાં જહાલતના કારણે તો તમામ ઇન્સાન મૂર્દા છે ઇમામી નજરમાં એ જિંદા જ નથી મૂર્દા છે સિવાય કે જે ઇલ્મ હાસિલ કરે પછી ઇમામ કહે છે કે જે લોકો ઇલ્મ હાસિલ કરે છે બધા સુતેલા છે સિવાય કે અમલ કરે ઇમામ કહે છે તમામ અમલ કરવાવાળા વાળા ઇલ્મ હાસિલ કરીને અમલ કરવાવાળા વાળા ઘાટામાં છે સિવાય કે ખુલુસ થી અમલ કરે અને પછી ઇમામ કહે છે કે ઇલ્મ હાસિલ કરીને અમલ કરે ખુલુસ થી અમલ કરવા ખતરામાં છે અઝીઝો હવે કયો ખતરો રહી જશે અમલ પણ કરું છું ને ખુલુસ થી અમલ કરું કયો હા એક ખતરો છે કયો ખતરો છે સાચી નિયત થી કોઈ કામ કરી રહી છું તો હવે શું ખતરો છે કયું ક્યાંક એટલા માટે કે તમામ ઇન્સાન અજી ગ્રામી જે લોકો ઇલ્મ હાસિલ કરે છે અમલ કરે છે થી અમલ કરે છે એ પણ ખતરામાં છે કે ક્યાંક તકબ્બુર ના કરે તો અઝીઝા ગ્રામી હવે જયારે નિયતનો ટોપિક છે આપણે એ પણ જોવું પડશે જે દરજ્જા આપણને મળવાના છે નિયતના બેસ પર મળવાના છે તો અજીઝાની ગ્રામી મારે નિદાન કરવું છે અજીઝો કાળી રાતમાં કાળા પથ્થર પર કાળી કીળી ચાલતી હોય અને એને જોવી જેટલી મુશ્કેલ છે એટલું મુશ્કેલ મારા દિલમાં રિયા છે કે નહીં જોવું મુશ્કેલ છે અઝીઝો ઘણી વખત આપણે સમજતા હોય આપણે ખુલ્લુસથી કામ કર્યું પણ હકીકતમાં એવું હોતું નથી અને જો મહેશ્ય દિવસે યૌમે તગાબુન હાર અને જીતના દિવસે ખબર પડી ગઈ કે મારા બધા અમલમાં નિયત સાચી નહોતી તો કોઈ પણ અમલ જ્યારે કબૂલ નહીં થાય ત્યારે એટલો અફસોસ હશે ઇન્સાનને પણ એ પાછા નહીં ફરી શકે તો અઝીઝો આપણી જિમ્મેદારી શું છે કે આજે આપણે નિદાન કરી લે કે ક્યાંક આપણને બીમારી લાગી તો નથી ગઈ ને આપણામાં બીમારી હોય તો આપણે એને દૂર કરીએ અગર ન હોય તો હજી વધારે ઉચ્ચ નિયત પર જઈએ અને શુક્રે ખુદા કરીએ કે ખુદા મને ખુલુસ આપ્યું છે અઝીઝો નિદાન કેવી રીતે કરવાનું શું કોઈ લેબોરેટરી છે કે ત્યાં જઈને આપણે આપણો રિપોર્ટ કઢાવી શકીએ નહીં અઝીઝો આપણો રિપોર્ટ આપણે જ કાઢવાનો છે અને આપણે જ ધ્યાનમાં રાખવાનો છે હા આપણે બતાવી દેવામાં આવ્યું છે કે કેવી રીતે તમે નિદાન કરશો સૌથી પહેલાં એ જુઓ કે જ્યારે તમે કોઈ નેક કામ અમલ અંજામ આપો છો ત્યારે શું થાય છે જ્યારે તમે કોઈ કોઈ આપો છો અને લોકો તમારી કરવા લાગે કે તમે તમે વિચાર્યું પણ જોરદાર કામ કરી રહ્યા છો દિનની ખિદમત ખુદા તમારા જેવી બધાને તોફીક આપે તારીફ થઈ રહી છે હોસલા વધી ગયા અને અગર કોઈ બે ચાર જણા આવીને કહી દીધું બદગોઈ કરી દીધી કરી દીધી ઇન્સલ્ટ કરી દીધું બે ઇજ્જતી કરી દીધી તો એમ કહીને છોડી દઈએ છે ગરજ છે અગર લોકોને નથી પડી તો પછી મારે પણ કરવાની શું જરૂરત છે કેમ કે રિયાકાર જે હોય છે અગર એ કોઈ ને કમલ બજાવી લાવે છે લોકોની તારીફ કરે છે તો તેના હોસલા વધી જાય છે પણ જો લોકો એની બદગોઈ કરવા લાગે છે એની ઇબ્બત કરવા લાગે છે એની બે ઇજ્જત કરવા લાગે છે તો એ પોતાનું છોડી દે છે આ છે તો અગર લોકો અગર એકલો હશે તો પેશ્યું હશે સુસ્ત હશે આળસુ બની જશે પણ બધા અને ચોથી નિશાની એ છે કે જયારે બધા સાથે હશે તો દોડી દોડીને કામ કરશે એટલે લોકોના મજમાંમાં એક્ટિવ હશે અને એકલતામાં પેશ્યું હશે તો અસીસા નિગ્રાહમે આ ચાર નિશાનીઓ આપણે યાદ રાખવી પડશે કે હું કેવી રીતે મારા નફ્સનું નિદાન કરું કેવી રીતે હું મારી બીમારીનું નિદાન કરું અને આસીસો અગર ખબર પડી ગઈ કે હા આપણે તો એવું જ કરીએ છીએ અગર લોકો મારા વખાણ કરે છે તો તો મારું બહુ હસતા વધે છે અને લોકો બેચાર અગર એવા જુમલા કહી દે તો કામ જ છોડી દઉં છું હા હું લોકોના મજમાં મજબામાં હોઉં છું તો બહુ ભાગી ભાગીને કામ કરું છું પણ એકલો તો મને કંઈ કરવાનું મન થતું નથી તો સમજી જવું જોઈએ કે મારા અંદર એક એવી બુરાઈ છે કે જેને મોત પણ એનો ઈલાજ નહીં કરી શકે મોત બધી બીમારીનો ઈલાજ છે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક અસીઝાની નિગ્રામી જેટલી બીમારીઓ છે અહીંયા મોત આવશે અહીંયા બધી બીમારીઓ ખતમ પણ અસીઝાની ગ્રામી ખુદા આપણને ખુલુસ નિયત કરે પણ આ રૂહાની બીમારી આપણા સાથે કબ્રમાં બરસકમાં બધે આવશે અને બધે સતાવશે લિહાજા બહુ જરૂરી છે કે આપણે આપણી નિયતોને ચેક કરીએ અને એને બેસ્ટ બનાવવાની કોશિશ કરીએ અને ખાસ કરીને અઝીઝા ગ્રામી આ મુબાહસા આ નફ્સનો હિસાબ લેવાનું રોજ બરોજ કરવું છું અજીઝા નિગરામી એક માણસ હતો ત્રીસ વર્ષ સુધી પહેલી સફમાં પડે છે નમાજે નમાઝ પડી આસાન નથી અજીઝો એક વખત એવું થયું કે કોઈ કામ સર એ બહાર ગયા હતા આવતા થોડું મોડું થઈ ગયું મોલાનાએ તકબીર કહી દીધી અજીઝા નિગરામી અને બધી સફો ભરાઈ ગઈ હતી ક્યાંય જગ્યા નહોતી એ પાછળ ઉભા રહ્યા દિલમાં વિચાર કરવા લાગ્યા લોકો શું કે સાજે હું પાછળ ઉભો છું મેં એમને અહેસાસ થઈ ગયો કે હું લોકો માટે આગળ ઊભો રહેતો હતો લોકો માટે વેલા આવતો તો એમણે પોતાની ત્રીસ વર્ષની જિંદગીની નમાઝો કઝા પડી આપણામાંથી કોણ છે જેની પાસે આટલી હિંમત હોય કે ત્રીસ વર્ષની નમાઝ કઝા પડી લે અઝીઝાની ગ્રામી ખુદા मोहम्मद नाले मोहम्मद अगर कोई कहे या यानी कुम फौफु फौजन अजीमा जारी इमाम याद करे तो हसे के इमाम इस जमान मैंने पाचड़ ना होत तो हूँ नुसरत कर या लई तनी कूंद माकुम फौफुजो फौजन अजीमा तो अजीजा ने गिरा એને એ જ સવાબ મળશે જે ઇમામ હુસૈન અલ ઇસ્લામ ના શિયા સાથીઓને મળશે કરબલા વાળો વાળાઓની માઓ જે છે જે શહીદાની કરબલાના જે બચ્ચાઓ છે અઝીઝાની ગ્રામી એ બચ્ચાઓની માઓની નિયત કેટલી સાચી હતી હર મા અઝીઝાની ગ્રામી पुताना बच्चा ने शबे आसूर कही रही है कि सौ पहला मार लाल इमा ज़माना पर ते कुर्बान थजो तारी जिंदगी में इमा ज़माना ने आँच न अजीजा ने ग्रामी के भी सच्ची मोहब्बत है पुतानी औलाद करता मोहब्बत इमाम थी करी અને અઝીસાની ગ્રામી જ્યારે સવાર થાય છે અસહાબો જાય છે અંસાર જાય છે ઔલાદે અકીલ કામ આવી જાય છે ઔલાદે જાફર પોતાની ને પેશ કરી દે છે અને ઔલાદે મુસ્લિમની પણ શહાદત થાય છે જેમ જેમ વખત ગુજરતો જાય છે જનાબે ચહેરા ચહેરાનો રંગ ઝરદ થતો જાય છે અઝીઝો આજે રોવાની કમી નહીં કરતા આજે પોતાના નવાસાનો પુરસો લેવા આપણી મજલિસમાં જનાબે સહરા સલામુલ્લા વાલી વસલમ જરૂર આવ્યા છે શાંતિ જનાબે જૈનબ સલામુલ્લા આવ્યા છે અઝીઝો જે બચ્ચાઓને જનાબે જૈનબ નથી રોયા આજે આપણે એમના પર રોવાનું છે જ્યારે અસાબ ગયા અસાર ગયાદ ગઈલા કહ્યું લાવો બચ્ચાઓ જયારે આવે છે સહેજાદી જલાલમાં છે શું તમે હજી સુધી જીવતા છો અલ્લાહ અકબર હર તમન્ના કરે છે કે મારી ઓલાદ બાકી રહે મારી ખુદા કરે મારી લાગી જાય કરબલાની છે જે ઓલાદા ઉમરાગી ઇમામ ને કામ આવી જાય એમની ઔલાદ શહીદ થઈ જાય અજીઝો મોત ની તમન્ના કરે છે આ માઓ પોતાની ઓલાદની માની વાત સાંભળીને કાપી જાય છે હાથો ને જોડીને કહે છે માદરી ગિરામી અમારો કોઈ વાંક નથી તમે નાના મામાને પૂછી જુઓ અમે અમારી તમન્ના મામાથી કેટલી વાર જાહેર કરી અમારી જાન અમારા મામા પર કુરબાન થઈ જાય અમારા ઈમામ પર કુરબાન થઈ જાય અમને અમારી જાન અમારા ઇમામ કરતાં વધારે પ્યારી નથી પણ મમ્મી શું કરીએ મામા અમને इजाजते जंग नहीं आपता शहजादी खुश थी गई पोताना बच्चा अकीदा ने सांभियो कि पोता जान करता इमाम नहीं इमाम थी मोहब्बत है शफक्खत बच्चा माथा पर हाथ फेरियो अने कहू कि जाओ बेटा मामा की इजाजत ले लो अजीजा निग्रामी हमें जनाबे जैन अब सलामुलासलमे जनाबे फिज्जा ने कहूं एक काम करो मार भाई ने मारी पास बुला लो સેન અલ એ સલામ દરે જૈનબ પર આવે છે બહેન પાસે આવીને અઝીઝા ગ્રામી જ્યારે સલામ થાય છે જનાબી જૈનબ કહે છે ભાઈ મારો એક સવાલ છે ભાઈ મને બતાવો કે તમારી બહેને જિંદગીમાં તમારી પાસે કોઈ ફરમાઈશ કરી છે इमाम हुसैन अलैहिस्सलाम के चेना बहन तम इस जिंदगी में हमारी पास कोई फरमाइश नहीं करी भाई आज हूँ तमने फरमाइश करो चु आज हमारी बात राखी लो मारा बच्चा ने जंग नी इजाजत आपी दो हवे सुहत वो इजाजत मणी

साचे, हा पिसरे सात ने कत्ल कर मारा ताकि बची जाए लड़ता लड़ता अब बच्चा पिसरे सात ना खेमा सुधी पहुंची गया मलऊन ખેમાના પાછળના ભાગથી નીકળી ગયો અગર થોડી વાર ઉભો રે તો અલીના શેર જેના બે જૈનમના દિલેર અબ્બાસના ભાણિયા એ મલૂન ને ખતમ કરી નાખતા પણ અઝીઝા ની જતા જતા એ મલૂન ફોજ ને દાટતો ગયો કે તમે લોકો કેવા બુજ દિલ છો કે બે બચ્ચાને નથી ઘરી શકતા અબૂત ખાલી દિયા જદી ત્યાં જ હતો એને કહ્યું પિસરે સાદ અને બચ્ચા ના કહે આ તો જાફર તૈયાર ના પોતરા છે આ અલી શેર અલી શેર એ ખુદાના નવાસા છે આ બાસ ના ભાણિયા છે ને જનાબ જૈનમ ના દિલ બન છે એમનાથી લડવું આસાન નથી જરા આગળ વધીને જો કરબલા રંગીન થઈ ગઈ છે છે અને તો ઢેર દીધા લાડલા લડતા કરતા નહેરના કિનારે પહોંચી ગયા અને નહેરના ઠંડા ઠંડા પાણી ને જયારે મોજા મોજા મારતા જોયું તો પ્યાસ સિદ્ધત થી લાગી હતી પણ વફાદારો એ પાણી ને મોઢું ના લગાડ્યું ખયામે હુસૈન માં નાના નાના બચ્ચાઓની પ્યાસ યાદ

ने कबूल करी ले तारो शुक्रदार नथी करी सकत्या कनीस के तेमारी कुर्बानी कबूल करी करबला ना मैदान मा मरी औलाद मारा इमाम ने सदके उतारी दीदी अजीजानि ग्रमी

નાના ના ભાઈએ કહ્યું માં તમે રાજી તો થઈ ગયા ને અને મોટો કર્યો છે માં ખુદા ગવા છે અમે ઉમર સાદ ના ખેમા સુધી તો પહોંચી ગયા હતા પરંતુ એ મલૂન જાન બચાવી નીકળી ગયો પછી જાની ગ્રામી જનાબે ઝૈનબ કહે છે મને ખબર છે મારા બચ્ચાઓ કે તમે કઈ શાંતથી લડ્યા છો નાનો ભાઈ કહે છે માં માં અમે પાણીની તરફ પણ નજર નથી કર્યું માં હવે તો તમે દૂધ બક્ષી દીધું જનાબે સલામ અલ્લાહ વાલે વસ્લમ मासूम बच्चाओं नवा सवा समरतड़ती ने कहूं ए मारा बच्चाओ हूं तमारा दी राजी થઈ ગઈ મે મારુ દૂધ તમને બક્ષી દીધું अजीजा निगरमी जे بچાઓ ને جناب زینબ સદકે ઉતાર્યા હતા ક્યારે ના રોયા अजीजा निगरमी 11 મુહરરમ ના જારે લાશ પાસે થી પસાર થાબ તો હુમા હુસૈન પર રોયા પણ अजीजा ઓન મોહમ્મદ બના રોયા जारे रिहाई मणि अजीजा ने ग्रामी मोहम्मद का सर आया तो पर रोया पर आज बीबी जारे शाम पहुंचा पुता करबला थी कूफा ने कूफा थी शाम ना रोया पर जारे शाम थी मदीना आया पुता ना घरे गया नाना नाना ना मुसल्ला जोया बिस्तर जोया बच्चा उनी याद सतावी ऐ ऐ आनो मोहम्मद माँ घरे आवी गया

इमाम में जमाना माटे मांगी इमाम में जमाना ना खातर परवरिश करी छे परवरदिगार हमारी नियतों ने सिद्ध कर नियत करा दे अने हमने तौफीक आप के हमारी औलाद इमाम में जमाना ना लश्कर ना सिपाही बने हमारी नस्लों ने दीन ना मुखलिस खुदा खिदमत गुजारों में शुमार करे परवरदिगार परवरदिगार जल्द थी जल्द

سبحان ربك رب العزة أما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وعلى محمد وجل فرجهم اللهم صل على محمد وعلى آل محمد اللهم صل